मित्रों निलमाधव शाळा में आपनुं हार्दिक स्वागत छे। सौ प्रथम आपणे धोरण 2 માં ગણિત વિષય ભણીશું, તેમાં આપણે પ્રકરણ 15 કેટલી ચોટલી છે તેના વિશે આપણે જોઈશું। રસોડાની વસ્તુઓ, નીચેનું ચિત્ર જુઓ અને તેના પરથી પ્રશ્નોના ઉત્તર લખો। અહીંયા શેનું ચિત્ર આપેલું છે બાળ મિત્રો? રસોડાના। રસોડામાં કોણ આપેલું છે? થાળી, વાટકા, ગ્લાસ, ચમચી, ફ્રીજ। एक बहन आपेला छे, बहन शू बनावे छे? रसोई बनावे छे। तो आ चित्र जोई नीचे केटलाक सवाल जवाब आप्या छे ए आपणे लखीशुं। आपेलुं चित्र शानुं छे साचुं करो। हवे बाळको जोवो अहींया आ चित्र शानुं आपेलुं छे। आपणे पेलुं बाथरूम, रसोडुं, ड्रॉइंग रूम के बेडरूम, तो आ शेनुं चित्र छे? रसोडानुं। तो आपणे रसोडा पर राइट करीशुं। રસોડામાં કેટલી ચમચીઓ જોવા મળે છે? રાઈટ કરો। ચમચીનું ચિત્ર ક્યાં આપેલું છે? અહીં। કેટલી ચમચી છે? 1 2 3 4। તો અહીંયા 4 ક્યાં લખ્યા છે? ત્રીજા ખાનામાં, તો આપણે 4 ઉપર રાઈટ કરીશું। તવા પર શેકાતી રોટલી ફેરવવા જરૂર પડતી કઈ વસ્તુ ચિત્રમાં જોવા મળે છે? સાચું કરો। અહીંયા તવો આપ્યો છે, એમાં શું શેકાય છે બાળકો? જુઓ તો રોટલી શેકાય છે। તો આપણે રોટલી ફેરવવી હોય તો મમ્મી શેનાથી ફેરવે? અહીંયા શું આપેલું છે એની બાજુમાં? તાવેથો। તો અહીંયા તાવેથો લખ્યો છે, તો કે હા, તો એની ઉપર આપણે રાઈટ કરીશું। રસોડામાં દેખાતી કડાઈમાં ખાલી જગ્યા જોવા મળે છે, કડાઈ ક્યાં આપી છે? અહીં। તો આમાં શું જોવા મળે છે? તો કે શાકભાજી આપેલું છે, તો આપણે અહીંયા લખીશું શાકભાજી। રસોડામાં છાજલી પર 6 પ્યાલા ગોઠવેલા છે, સાચું કે ખોટું? આ રહી છાજલી। હવે અહીં પ્યાલા કેટલા છે આપણે ગણીશું, 1 2 3 4 5 6। તો આપણને 6 પ્યાલા કીધા ને, એટલા માટે અહીંયા સાચું આવશે। રસોડામાં પાણી પીવા માટે માટલું છે, ફ્રીજ નથી। અહીંયા બાળ મિત્રો જુઓ, આ ચિત્રમાં તમને કઈ બાટલું બતાવી છે? તો માટલું આપેલું નથી। અહીંયા શેનું ચિત્ર આપેલું છે? ફ્રીજનું। અહીંયા આપણને શું કીધું? ફ્રીજ નથી, પણ ફ્રીજ છે, એટલા માટે આ વાક્ય ખોટું આવશે। હવે આપણે પાછળ જોઈશું, પાના નંબર 80 પર। રસોડામાં કેટલી વાટકીઓ જોવા મળે છે તે ક્યાં છે? હવે અહીંયા વાટકીનું ચિત્ર ક્યાં આપેલું છે? અહીં। કેટલી વાટકી છે? 1 2 અને 3। તો અહીંયા આપણે લખીશું રસોડામાં કુલ 3 વાટકીઓ જોવા મળે છે। રસોડામાં કેટલી થાળીઓ જોવા મળે છે? તો જો અહીંયા થાળીનું ચિત્ર આપેલું છે, કેટલી થાળી છે આપણે ગણીશું, 1 2 3 4 અને 5। તો અહીંયા આપણે લખીશું રસોડામાં કુલ 5 થાળીઓ જોવા મળે છે। ચિત્રમાં જોવા મળતી તપેલીઓમાં શું તફાવત છે? અહીંયા તપેલીનું ચિત્ર આપેલું છે, જુઓ બાળકો, 2 તપેલી આપી છે। હવે તમે જોઈ શકો કે આ બંને તપેલી કેવી છે, તો કે એક તપેલી મોટી છે, એક તપેલી નાની છે। તો અહીંયા આપણે લખીશું એક તપેલી નાની છે, એક તપેલી મોટી છે। રસોડામાં બેન શું કરી રહ્યા છે? અહીંયા બેનનું ચિત્ર આપેલું છે, આ બેન શું બનાવે છે? તો કે રસોઈ। તો અહીંયા આપણે લખીશું રસોડામાં બહેન
रसोई बनावी रहिया छे। हवे प्रश्न बे, वस्तुओ गणी ते केटली संख्या छे ते चोरसमां लखो अने नीचेना प्रश्नना जवाब लखो। हवे आ चित्र आपेलू छे, ई आपणे गणवानुं छे वस्तुनुं। तो पहेलुं चित्र शेनुं छे बाळको? ચમચીનું। તો મારી સાથે બધા ગણશે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। તો અહીં આપણે દસ ચમચી, આ છેનું ચિત્ર આપેલું છે બાળકો। ચપ્પુ, તો ચપ્પુ કેટલા આપેલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। તો અહીં આપણે લખીશું આઠ। આ છેનું ચિત્ર આપેલું છે બાળકો? કુકર, તો કેટલા કુકર આપ્યા છે? એક અને બે। તો અહીં આપણે લખીશું બે। આ છેનું ચિત્ર આપેલું છે બાળકો? બરણીઓ, તો બરણીઓ કેટલી છે આપણે ગણો। ચલો મારી સાથે ગણશે બધા, એક બે ત્રણ ચાર પાંચ છ। તો અહીં આપણે લખીશું છ। આ છેનું ચિત્ર આપ્યું બાળકો? કપ, તો મારી સાથે બધા ગણશે, ગણો જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, કેટલા કપ થયા? સાત। તો અહીં આપણે લખીશું સાત। આ છેનું ચિત્ર આપેલું છે પ્યાલાનું, તો અહીં કેટલા પ્યાલા આપેલા છે તે મારી સાથે ગણશે, એક બે ત્રણ ચાર પાંચ। તો અહીંયા લખીશું આપણે પાંચ। આ છેનું ચિત્ર આપેલું છે તપેલી, તો અહીંયા કેટલી તપેલી છે તે ગણીશું, એક બે ત્રણ ચાર। તો અહીંયા આપણે લખીશું ચાર। આ છેનું ચિત્ર આપેલું બાળકો માટલાનું, માટલું કેટલું છે? એક જ, તે અહીંયા આપણે લખીશું એક। બસ આવી જ રીતે ચિત્રો દોરી બુકમાં લખવાના, ગણવાના અને પાકું કરવાનું। અસ્તુ।